શ્વસન નથી કરી શકતા કેમ તો કે આપણને ચોઈ નથી આપી અને
માછલી છે એ પાણીની બહાર જીવન નથી જીવી શકતી, કેમ? તો કે એને નાક નથી આપેલું, બરાબર? એટલે માછલી ચોઈ દ્વારા પાણીમાં ઉડેલો ઓક્સિજન વાયુ લે છે અને શ્વસન કરે છે, જ્યારે આપણે નાક દ્વારા આપીએ છીએ. બીજું, તરવા માટે દિશા બદલવા માટે ચપટા નિમ્ફક્સ અને ઉછળી હોય છે. આ છે એના નિમ્ફક્સ. પાણીને અવરોધી શકે છે, આગળ એ દિશામાં વહી શકે છે. એટલા માટે દિશા બદલવા માટે એને પૂંછડી આવે. પાછી તરતી હોય ત્યારે ધ્યાનથી જો જોયું હોય તો પાછળની પૂંછડી એની હલહલ થતી હોય, આમથી આમ આમથી આમ આમ. કેમ? તો કે એની દિશા બદલવા માટે છે. આ થયા માછલીના અનુકૂલન, પાણીમાં જીવવા માટે માછલીના અનુકૂલન. ફરીથી એક વાર રિપીટ કરી છે. જલીય નિવાસ એટલે જળ એટલે પાણી. કઈ કઈ વસ્તુને સમાવેશ થાય? તો કે સમુદ્ર, નદી, તળાવ, સરોવર, આ બધી વસ્તુ પાણીનો સમાવેશ થાય, એટલે બધાનો જલીય નિવાસનો સમાવેશ કરવાનો છે. પાણીમાં રહેતી વનસ્પતિ અને પ્રાણીઓને અનુકૂલનની વાત કરેલી છે, એમાં આપણે જોઈ માછલી. માછલીનો આકાર બંને છેડા તરફ સાદો અને વચ્ચેથી પહોળો હોય છે, એટલે ધારા રેખીય આકાર છે. હોળી જેવો, હોળીનો પણ આકાર એવો છે, આગળથી પાછળથી સાંકડો અને વચ્ચેથી પહોળો. શરીર પર ચીકણા ભીંડાનું આવરણ હોય છે, જે એને પાણી સામે રક્ષણ આપે છે, એને પાણીમાં પહોવા દેતું નથી. શ્વસન માટે એને ચૂઈ એટલે કે ઝાલર પણ આપેલી છે, જેથી એ સરળતાથી પાણીમાં ઉમેરેલો ઓક્સિજન વાયુને શ્વસન કરી શકે. અને તરવા માટે અને દિશા બદલવા માટે તેને નિમ્ફક્સ અને પૂંછડી જેવી રચના આપેલી હોય છે. આ થયા માછલીના અનુકૂલનો. આ સિવાય પાણીમાં ઓક્ટોપસ પણ જોવા મળે, આઠ પગવાળું હોય, એ પણ ચૂઈ દ્વારા શ્વસન કરે. સેના દ્વારા શ્વસન કરશે? એને પણ શું આપેલી હશે? ચૂઈ. જ્યારે ડોલ્ફિન કે વ્હેલને નસકો રાખે શ્વસન છિદ્ર આપેલા હશે. શું આપેલા હશે? નસકો રાખે શ્વસન છિદ્ર, છિદ્ર હશે નાનું એના માથાના ઉપરના ભાગે. ડોલ્ફિન કે વ્હેલને માથાના ઉપરના ભાગે શ્વસન છિદ્ર આપેલું છે, જેના દ્વારા એ ઓક્સિજન વાયુ લે છે. તમે જોજો, ઘણી વખત ડોલ્ફિનને જોયું કે વહેલને જોયું તે પાણીની સપાટીની ઉપર તરતી હોય છે. તો આપણે ડોલ્ફિનને જોઈ છે, ઘણી વખત પાણીમાંથી છલાંગ મારે છે, પાછી અંદર પાણીમાં જતી હોય છે. તો એ જ્યારે પાણીની સપાટી ઉપરથી છલાંગ મારે છે, ત્યારે વાતાવરણનો સીધો ઓક્સિજન વાયુ શ્વસનમાં લે છે અને સીધી છલાંગ મારી પાછી ક્યાં જતી રહે છે? પાણીમાં. એટલે એ લાંબા સમય સુધી એનું શ્વસન અટકાવી શકે છે. નસકો રાખે શ્વસન છિદ્ર દ્વારા ડોલ્ફિન કે વહે શ્વસન કરે છે અને ઓક્ટોપસ તેના દ્વારા શ્વસન કરશે, ચૂઈ દ્વારા. આ થઈ પાણીમાં રહેતા સજીવ કે પ્રાણી, જેમાં આપણે માછલી, ઓક્ટોપસ, ડોલ્ફિન કે વ્હેલ એને જોઈ ગયા. હવે આગળ વાત કરું છું ત્યાંના વનસ્પતિ. તો કે વનસ્પતિ પણ ત્યાં કેવી હશે? અનુકૂલન શક્તિ હશે. આપણે જે આંબો કે લીંબો જેવી વનસ્પતિ હોય તે પાણીની અંદર વિકાસ ન થાય, એને વિકાસ કરવા માટે જમીન પર ઉગાડવી પડે. તો પાણીની અંદર પણ એવી ઘણી વનસ્પતિ છે જે પાણીની અંદર જ રહેલો વિકાસ થાય છે, એના જોઈએ આપણે અનુકૂલન. તો કે એવી વનસ્પતિનું મૂળ તંત્ર કેવું હોય, એનું મૂળ કેવું હશે? તો કે એનું મૂળ હશે અલ્પ વિકસિત. અલ્પ વિકસિત એટલે વિકાસ કેવો થયો હશે? અલ્પ, અલ્પ એટલે થોડો. કેવો વિકાસ થયો હશે? થોડો વિકાસ થયો હશે. અને મૂળ તંત્રમાં કેવું હશે? ના, એનો વિકાસ અલ્પ થયો હશે અને મૂળ કદમાં કેવું હશે? ના.
એનું કાર્ય શું છે? તો વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું. વનસ્પતિ એક જ જગ્યાએ રહે એના માટે એ એનું કાર્ય છે, મૂળ એને પકડી રાખે છે જમીન સાથે નીચે પાણીની અંદરની. એટલે પ્રકાંડની વાત કરું તો તેનું પ્રકાંડ લાંબુ, પોલું અને હળવું હોય છે. લાંબુ પોલું, પોલું એટલે અંદરથી ખાલી, ખાલી ઉપરની બહારની સપાટી હોય એને આપણે પોલું કહીએ. પોલું અને કેવું હોય છે? હલવું. પ્રકાંડ પાણી સુધી વિકસિત હોય છે. ઉદાહરણ તરીકે લો તો કે કમળ. કમળને આપણે બધાએ જોયું છે, કમળ પાણીની સપાટી ઉપર ઉગે, એનું ફૂલ પાણીની સપાટી ઉપર આવે, એનું પર્ણ, એનું પ્રકાંડ, એનું મૂળ એ બધું ક્યાં હશે? પાણીની અંદર. વનસ્પતિના પર્ણ અને ફૂલ પાણી પર તરતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોયું કમળ. કેટલીક વનસ્પતિ સંપૂર્ણ ડૂબેલી હોય તેના તમામ ભાગ પાણીની અંદર વિકાસ પામે છે. ઘણી વનસ્પતિ એવી હોય કે એનું મૂળ, એનું પ્રકાંડ, એનું ફૂલ એનો સમાવેશ ક્યાં થશે? પાણીની અંદર. પર્ણ સાકળા પાતળી પટ્ટી જેવા અને કેવા હોય છે? વળી શકે તેવા. પર્ણ પાતળા સાકળી પટ્ટી જેવા અને કેવા હોય છે? વળી શકે તેવા. ઉદાહરણ તરીકે જોઈએ તો જળ સરપાલી, બામ જેને હાઇડ્રેટા પણ કહેવાય છે, સિંગાડા, આ બધી વનસ્પતિ ક્યાં થાય છે? પાણીની અંદર વિકાસ પામે છે. એના પર્ણ, એનું પ્રકાંડ, એનું મૂળ, એના ફૂલ બધાનો વિકાસ ક્યાં થશે? પાણીની અંદર. ફરીથી એક વખત જોવું જોઈએ, મૂળતંત્ર કેવું હોય? અલ્પ વિકસિત એટલે વિકાસ ઓછો થયેલો હશે. મૂળ ગર્ભમાં કેવા હોય? નાના. તેનું કાર્ય શું છે? તો કે વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે, પકડી રાખવાનું છે. પ્રકાંડ કેવું હશે? લાંબા, પોલા અને હલકા. પ્રકાંડ પાણી સુધી કેવા હોય છે? વિકસિત હોય છે. એટલે એનું ફૂલ છે એ ક્યાં હશે? પાણીની ઉપર. એટલે પર્ણ અને પ્રકાંડ ક્યાં હશે? પાણીમાં તરતા છે. ઉદાહરણ તરીકે કમળ. કેટલીક વનસ્પતિ સંપૂર્ણ ડૂબેલી હોય છે અને તેના તમામ ભાગ પણ ક્યાં વિકસે છે? પાણીની અંદર. પર્ણ સાકળા પાતળી પટ્ટી જેવા અને ભળી શકે તેવા હોય છે. ઉદાહરણ તરીકે જળ સરપાલી, બાગ જેને આપણે હાઇડ્રીલા કહીએ છીએ અને સિંગાડા. આ વનસ્પતિના નામો યાદ રાખવાના છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ
प्रकाश संश्लेषण की क्रिया करी ए पोषाको खोराक बनाए। आते वनस्पति ने बात वनस्पति જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે ખોરાક બનાવવા માટે અને ઓક્સિજન વાયુ બહાર વાતાવરણમાં કાઢે છે જેનો આપણે શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ સમજ કરે છે આગળ એવો બીજો એની લાક્ષણિકતા જોવાની છે શું બધા સજીવો વિકાસ દર્શાવે છે વિકાસ એટલે મોટી વાત કરું ત્રણ ચાર વર્ષ પહેલાના કપડાં શું અત્યારે તમને ફિટિંગમાં આવે છે નહીં આવતા કેમ તો કે આપણે શરીરનો વિકાસ થાય છે આપણી હાઈટ બોડી વધે છે સાથે સાથે આપણો માઇન્ડનો વિકાસ થાય છે મગજનો વિકાસ થાય છે ત્રણ ચાર વર્ષ પહેલાના કપડાં આપણને અત્યારે ફિટિંગમાં નહીં આવે આપણે જાડા પતલા ઊંચાઈ આપણી વધી ગઈ હોય એટલે ત્યારના કપડાં આપણને અત્યારે થશે નહીં આપણે છે આપણો જન્મ થાય ત્યારે આપણે નાના એવા હોય જેમ જેમ વર્ષ થતા જાય તેમ તેમ આપણે મોટા થઈ જઈએ છેવટે આપણે પુખ્ત બનીએ પુખ્ત એટલે યુવાન યુવાન બનીએ પછી વૃદ્ધ થઈએ અને છેવટે આપણે મૃત્યુ પામીએ આજે જીવન ક્રિયા છે એ સતત ચાલે પ્રાણીઓમાં પણ એવું છે પ્રાણીની વાત કરું મરઘીના બચ્ચાને પીલું કહેવાય પીલું એટલે મરઘીનું બચ્ચું એ જન્મે ત્યારે નાનું હોય જેમ જેમ દિવસો જતો જાય એટલે એમને મોટું થતું જાય ને એમાંથી એનું મરઘી ક્યાં તો મરઘું બને ટુકડા બને ગલુડિયાની વાત કરું જન્મ લે ત્યારે નાનું હોય બરાબર જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ એમાંથી કૂતરો કે કૂતરી બને પ્રાણીઓ સજીવો અને વનસ્પતિનો વિકાસ વનસ્પતિમાં પણ એવું કોઈ પણ વનસ્પતિને રોપો તો નાનો એવો છોડ જેમ જેમ દિવસો જતા જાય અને સૂર્ય પ્રકાશ પાણી મળતું જાય તે દિવસે દિવસે મોટી થતી જાય છેવટે એમાંથી વૃક્ષ મળે વનસ્પતિનો પણ શું થાય છે વિકાસ થાય છે આગળ છે શું દરેક સજીવ શ્વસન કરે છે શું દરેક સજીવ શ્વસન કરે છે તો કે હા આપણે છે આપણે શ્વસન કરીએ છીએ કોના દ્વારા આપણા નાક દ્વારા નાકમાં આપણે આપણા શ્વસનમાં કયો વાયુ અંદર લઈએ છીએ તો ઓક્સિજન અને કયો વાયુ બહાર કાઢીએ છીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ આ થઈ આપણા સજીવની વાત આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ અને ઉચ્છવાસ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ વનસ્પતિની વાત વનસ્પતિ પણ આપણી જેમ જ શ્વાસમાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે ક્યારે જ્યારે એ શ્વસન કરતી હોય ત્યારે પણ જ્યારે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે ખાસ ધ્યાન રાખજો શ્વસન ક્રિયા પૂછે વનસ્પતિની તો ઓક્સિજન વાયુ લે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવવાની ક્રિયા હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે ખાસ ધ્યાન રાખજો એવી જ રીતે પ્રાણીઓની વાત પ્રાણીઓ પણ શ્વસન કરે છે આપણે કોઈ વખત ધ્યાનથી નિરીક્ષણ કર્યું હોય તો કૂતરું સૂતું હોય તો કૂતરાના પેટના હલનચલનને આપણે નિરીક્ષણ કર્યું હોય એ હલતું કહેવાનો મતલબ એ જ્યારે સૂતું હોય ત્યારે પણ એની શ્વસનની ક્રિયા શું હોય છે ચાલુ હોય છે અળસિયાની વાત અળસિયાને શ્વસન માટે ચામડી આપેલી હોય એ ચામડી દ્વારા શ્વસન કરે અળસિયો શ્વસન શેના દ્વારા કરે ચામડી દ્વારા આપણે હમણાં આગળ જોઈ ગયા કે માછલીને જોઈ આપેલી હોય વહેલ કે ડોલ્ફિન શેના દ્વારા શ્વસન કરતી હોય તો કે નસકોરા દ્વારા કે શ્વસન છિદ્ર દ્વારા કહેવાનો મતલબ દરેક સજીવ શ્વસનની ક્રિયા કરે છે શું દરેક સજીવ ઉત્તેજન અને પ્રતિચાર આપે છે હવે ઉત્તેજના અને પ્રતિચાર એ નવો શબ્દ ઉત્તેજના કોને કહેવાય પ્રતિચાર કોને
જતા જતા આપણને કાંટો વાગે છે, આપણને કાંટો વાગે છે, તો કાંટો વાગવાની જે ક્રિયા છે તે કેવી રીતે છે? કાંટો વાગતા તરત આપણા માઇન્ડને ખબર પડે છે કે મને અહીંયા વાગ્યું ને લોહી નીકળે છે, તો આપણે ત્યાં એનો ઉપચાર કરીએ છીએ. તે ઉપચાર કરવાની જે ક્રિયા છે એ છે પ્રતિકાર. સમજ પડે છે? ધારો કે આપણા જ ઘરે છે, ધારો કે આપણી મનપસંદ વાનગી બની હોય, આપણને ખબર પડે એટલે આપણામાં ઉત્સાહ આવી જાય કે આજે મારા ઘરે મારી મનપસંદની વાનગી બની છે. તો એ જે ઉત્સાહ આવે છે આપણામાં, એ ઉત્સાહ એટલે એ કહેવાશે ઉત્તેજના. અને એ મનપસંદ વાનગી આપણે રોજ બરોજ જેટલું ખાઈએ છીએ એના કરતાં આપણે થોડું વધારે ખાઈએ છીએ, એ કહેવાય પ્રતિકાર. સમજ પડે છે? આ વસ્તુ થઈ સજીવની, સજીવ ઉત્તેજનાને પ્રતિકાર આપે. પ્રાણીઓને પણ એવું કરે. તમે જોજો કોઈ પ્રાણીને, આપણે ગાયની જ વાત કરો, ગાયને આપણે રોટલી ખવડાવી, ગાય પાસે આપણે રોટલી લઈને જઈએ તો એ ચાલવા નથી માંગતી. આપણે રોટલી લઈને જઈએ છીએ એ ઉત્તેજના થઈ, એને જોવે છે એની ઉત્તેજના થઈ, રોટલી જોઈને એ ખાવાનું કામ કરે છે, એ શું થયું? પ્રતિકાર. સમજ પડે છે કે નથી પડતી? વનસ્પતિ પણ કરે ઉત્તેજનાનો પ્રતિકાર. તમે કોઈ એક છોડ લેજો, એક છોડને વાવીને એક બંધ રૂમમાં મૂકવાનો છે, અને પછી એક એવી જગ્યાએ મૂકવાનો છે એને બંધ રૂમમાં જ્યાંથી સૂર્યપ્રકાશ રોજ આવતો હોય. એક સાઈડની બારી ખોલી નાખવાની જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હોય, તમે એવી જગ્યાએ છોડનો કુંડો મૂકી દેજો. થોડા દિવસો પછી નિરીક્ષણ કરશો તો જે બાજુથી સૂર્યપ્રકાશ આવતો હશે ને એ છોડ ઉગીને એ બાજુ જશે, એનો વિકાસ એ બાજુ થશે. તો એ શું થયું? પ્રતિકાર. સૂર્યપ્રકાશ જે બાજુથી આવે છે એ બાજુ છોડ એનો વિકાસ થાય છે, એ શું થયો? પ્રતિકાર. વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિકાર આપે, મનુષ્ય પણ આપે, પ્રાણીઓ પણ આપે. સમજ પડે છે કોને કહેવાય ઉત્તેજના અને પ્રતિકાર? રાઈટ. આ થયું હું ત્રીજું લક્ષણ. એ સિવાય આમાં રાતરાણી અને પોઈન્ટ અભી એવા પુષ્પો છે, એ એવા ફૂલ છે જે ફક્ત ત્યારે જ ખીલે છે, રાત્રે. દિવસે એનો એ ખીલી શકતા નથી, બંધ એના પાડો. બે એવા છોડ રાતરાણી અને પોઈન્ટ એવા પુષ્પો છે જે માત્ર ને માત્ર ક્યારે ખીલે છે? રાત્રે જ ખીલે છે. આ સિવાય લચામણીનો જે છોડ હોય એના પર્ણ અને અડકતા એના પર્ણ શું થઈ જાય? પીડાઈ જાય, બંધ થઈ જાય. પણ લચામણીના છોડને અડકતા તેના પર્ણ શું થઈ જાય છે? પીડાઈ જાય છે. આગળ બીજા લક્ષણની વાત, સજીવ અને ઉત્સર્જન. ઉત્સર્જન આપણે કરીએ છીએ, સજીવ ઉત્સર્જન કરે. ઉત્સર્જન એટલે વધારાના કચરાને આપણે બહાર કાઢીએ છીએ, આપણે મળ દ્વારા વધારાનો કચરો બહાર કાઢીએ છીએ. પ્રાણીઓ પણ એ જ ક્રિયા કરે છે, વધારાનો કચરો બહાર કાઢવાની ક્રિયા કરે છે મળ દ્વારા. વનસ્પતિમાં આ ક્રિયા થાય છે? તો કે હા, વનસ્પતિમાં પણ આ ક્રિયા થાય છે. કઈ રીતે? તો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી વાતાવરણમાં કાઢે છે, પર્ણરંધ્ર દ્વારા. પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો જેને કહેવાય પર્ણરંધ્ર. પર્ણરંધ્રો દ્વારા વનસ્પતિ વધારાનું પાણી ક્યાં કાઢે છે? વાતાવરણમાં. તો વનસ્પતિ, પ્રાણીઓ અને સજીવો પણ ઉત્સર્જનની ક્રિયા કરે છે. આગળ એનું બીજું લક્ષણ જોઈએ. શું દરેક સજીવ તેના જેવો સજીવ ઉત્પન્ન કરે છે? દરેક સજીવ તેના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે? હા, ઉત્પન્ન કરી શકે છે. આપણે સજીવ છે પહેલાં તેની વ્યાખ્યા જોઈએ. પ્રજનન, બીજો સજીવ ઉત્પન્ન કરવો. Yeah.
તેને કહેવાય પ્રજનન અને પ્રજનન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એને કહેવાય પ્રજનન ચલન એટલે જગ્યાએથી બીજી જગ્યાએ જવું દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે હા આપણે સજીવની વાત કરીએ તો સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે પ્રાણી પણ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે યા તો એ બચ્ચાને જન્મ આપે યા તો ઈંડામાંથી ચુબાર આવે ઈંડું ઉઠે શું વનસ્પતિ પ્રજનન કરી શકે વનસ્પતિ પ્રજનન કરી શકે કે હા વનસ્પતિ પણ એના જેવી બીજી વનસ્પતિ ઉગાડી શકે છે આંબલીમડો ફ્રૂટની વાત કરીએ તો આખી દુનિયામાં કોઈ એક આંબો ન હોય આંબા ઘણા બધા તો એ પ્રજનન કરી શકતી હોય તો એટલા બધા આંબા હોય ને કઈ રીતે કરે તો કે એના બીજમાંથી શેમાંથી કરે એનું બીજમાંથી એ શું કરે છે પ્રજનન કરે છે પ્રજનન ખાલી કોણ કરી શકે તો કે સજીવો અને પ્રાણી વનસ્પતિ પ્રજનન કરી શકતી વનસ્પતિ પ્રજનન કરી શકતી નથી સમજ પડે છે આગળ એવું જોઈએ બીજું લક્ષણ શું બધા જ સજીવો હલનચલન કરે છે બધા જ સજીવો હલનચલન કરે છે તો કે હા હલનચલન કરે છે સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે આપણે એને સજીવ કહીએ છીએ પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે આપણે એને સજીવ કહીએ છીએ વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી છતાં પણ આપણે એને સજીવ કહીએ છીએ કેમ તો કે એક તો એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે ખોરાક બનાવવાની ક્રિયા કરે છે આ ક્રિયાને લીધે આપણે એનો સમાવેશ શેમાં કર્યો છે સજીવમાં શેમાં કરેલો છે સજીવમાં આ સિવાય હું એવું કહું કે આગગાડી કે વિમાન એ સજીવ છે શું હોય છે સજીવ આગગાડી કે વિમાન સજીવ છે તો કે ના કેમ તો કે એ એની જાતે હલનચલન નથી કરી શકતો આ ગાડી છે તેમાં આપણે કોલસો નાખીએ છીએ તો એ હલનચલન કરી શકે વિમાનમાં આપણે પેટ્રોલ પૂરીએ તો એ હલનચલન કરી શકે અને એની જાતે નથી હલનચલન કરી શકતું એને પાયલોટ દ્વારા એને ઉડાડવામાં આવે છે તો વિમાન અને આ ગાડી કેવા કેવા છે નિર્જીવ વાદળની વાત કરો વાદળને આપણે જોઈએ છીએ વિકાસ થાય વિકાસ એટલે એ મોટું થાય હલનચલન કરે છે તો શું એને આપણે સજીવ કહીશું ના વાદળને આપણે સજીવ કહી શકીશું નહીં એ કોના દ્વારા હલનચલન કરે છે પવન દ્વારા એ પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો વાદળને આપણે કેવું ગણીશું નિર્જીવ કેવું ગણીશું નિર્જીવ આ થઈ સજીવના લક્ષણોની વાત સજીવના લક્ષણો આપણે જોઈ ગયા તે ખોરાક લે છે તે વિકાસ કરે છે શ્વસન કરે છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે ઉત્સર્જન કરે છે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે અને તે હલનચલન કરે છે આ બધા થયા સજીવના લક્ષણ આપણે આ પાઠમાં ફરીથી એકવાર રિપીટ કરી જાઉં છું નિવાસસ્થાન અનુકૂલન નિવાસસ્થાનના પ્રકાર નિવાસસ્થાનના ઘટકો બધાની ચર્ચા કરી પ્રાણીઓ વનસ્પતિના અનુકૂલનો દરેક જગ્યાએ એક સરખા પ્રકારની વનસ્પતિ કે એક સરખા પ્રકારના પ્રાણીઓ અનુકૂલન સાધી શકતા નથી તેના વિશેની ચર્ચા કરી ગયા આ સિવાય સજીવોની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરી ગયા આ બધું તમારે એક વખત પાઠ્યપુસ્તકમાંથી વાંચવાનું છે અને આની જે પીડીએફ આવે છે પીડીએફ તમારે દ્વિતીય સેમેસ્ટરની સદ્ય પોથીમાં તમારે લખવાની છે સારા અક્ષરો થેન્ક યુ